हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काशवीरा सुतरिया, स्वागत है आपनों आजना विडियो में। आपणे छेल्ला विडियो में खास करीने प्रत्यांकन साथे संकळायेला आरएनए विषे माहिती लीधी, न्यूक्लियर जनीन संकेतो विषे माहिती लीधी, गुबलिंग हाइपोथीसिस शू छे तेना विषे अभ्यास करी गया, अने प्रत्यांकन की प्रक्रिया पछी भाषांतर की प्रक्रिया आपणे अभ्यास करीए ते पहेला ભાષાંતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા ખૂબ જ અગત્યના ટીઆરએનએ અણુ વિશે આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું। આપણને ખ્યાલ છે કે કોષમાં કુલ ત્રણ પ્રકારના આરએનએ છે, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ। એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ કે જે ડીએનએ પાસેથી જનીન સંકેત સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોષરસમાં લાવે છે। આરઆરએનએ રિબોસોમ્સના બંધારણમાં સંકળાય છે, જ્યારે ટીઆરએનએ છે તે જનીન સંકેત મુજબ પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડ્સને લાવવાનું કાર્ય કરે છે। તો જે અગત્યનો ભાષાંતરની પ્રક્રિયામાં એમિનો એસિડ લાવવાનું કામ જે ટીઆરએનએ અણુ કરે છે તેની રચના વિશે સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું। આ કોષના કુલ આરએનએ ના 10-15% આરએનએ છે તે ટીઆરએનએ પ્રકારના હોય છે, અને આ ટીઆરએનએ નું પ્રત્યાંકન પણ અથવા તો ટીઆરએનએ નું સંશ્લેષણ પણ ડીએનએ માંથી જ થાય છે, અને આ પ્રક્રિયા પણ કોષ કેન્દ્રમાં જ થશે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે ડીએનએ કોષ કેન્દ્રમાં છે, એટલે ડીએનએ માંથી ત્રણેય પ્રકારના આરએનએ નું સંશ્લેષણ એ કોષ કેન્દ્રમાં જ થશે, એટલે ટીઆરએનએ પણ કોષ કેન્દ્રમાં ડીએનએ માંથી જ પ્રત્યાંકન પામે છે। આ આરએનએને અથવા તો ટીઆરએનએને સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ટીઆરએનએ છે તે કોષમાં નાનામાં નાનો આરએનએ છે અથવા તો સૌથી નાનો આરએનએ એ ટીઆરએનએ છે। આપણે એનસીઆરટીમાં આપ્યું છે કે ટીઆરએનએ અણુ એ અનુકૂલક અણુ અથવા તો એડેપ્ટર મોલેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે। શું કામ તેને એડેપ્ટર મોલેક્યુલ અથવા તો અનુકૂલક અણુ કહેવાય છે? તો કે આ ટીઆરએનએ છે તે એમિનો એસિડ્સ ગ્રહણ કરે છે, પ્રોટીન સંશ્લેષણ માટે જનીન સંકેત મુજબ એમિનો એસિડ ટીઆરએનએ લાવે છે, બરાબર। આ એમિનો એસિડ છે તે ટીઆરએનએ સાથે જોડાય છે અથવા તો ટીઆરએનએ દ્વારા ગ્રહણ થાય છે, એટલે ટીઆરએનએ એમિનો એસિડ્સને ગ્રહણ કરતા હોવાથી તેને એડેપ્ટર આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ભાષાંતરની પ્રક્રિયામાં જનીન સંકેત મુજબ તે એમિનો એસિડ્સ લાવવાનું કાર્ય કરે છે। ખાસ યાદ રાખીએ કે કેવી રીતે ત્રણેય પ્રકારના આરએનએ ભાષાંતરની પ્રક્રિયામાં સંકળાય છે, તો કે એમઆરએનએ છે તેની પાસે જનીન સંકેત છે, અને એ જનીન સંકેત કોઈ ચોક્કસ એમિનો એસિડ્સનું સંકેતન કરે છે। આ એમિનો એમઆરએનએ ઉપર રહેલા જનીન સંકેતને પૂરક પ્રતિ સંકેત ટીઆરએનએ ઉપર છે, અને એ ટીઆરએનએ જનીન સંકેતના સંકેતન મુજબ એમિનો એસિડ્સને લાવવાનું કામ કરે છે, જ્યારે રિબોસોમલ આરએનએ છે આરઆરએનએ છે તે રિબોસોમ્સના બંધારણમાં સંકળાય છે, અને રિબોસોમ્સ એટલે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી। તો આમ ત્રણેય પ્રકારના આરએનએ જે છે તે પ્રોટીન સંશ્લેષણમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। એકેય આરએનએનું મહત્ત્વ ઓછું કે વધુ એવું નથી, ત્રણેય પ્રકારના આરએનએ ભાષાંતરની પ્રક્રિયા એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। ટીઆરએનએનું દ્વિતીય બંધારણ જોઈએ તો તે ક્લોવરના કર્ણ જેવું દેખાય છે, અને આમ એનું જો ત્રિપરિમાણીય ચિત્ર જોઈએ અથવા તો ત્રિપરિમાણીય રચના જોઈએ તો કિમ વૈજ્ઞાનિકે દર્શાવેલ આ ત્રિપરિમાણીય રચના છે તે એલ આકાર અથવા તો ઊંધા એલ આકાર જેવું તેનું બંધારણ છે તે જોવા મળે છે। ક્લોવર રચના શું છે, ક્લોવર લીફ બંધારણ અથવા તો ક્લોવર લીફ આકાર શું છે તે આપણે ટીઆરએનએના બંધારણમાં આકૃતિ પ્રમાણે અભ્યાસ કરીએ। ટીઆરએનએનું ક્લોવર લીફ મોડેલ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ટીઆરએનએનું ક્લોવર લીફ મોડેલ છે। હોલે વૈજ્ઞાનિક દ્વારા આ મોડેલનું સંશોધન કરવામાં આવે, આ જે આખો અણુ છે તે એક શૃંખલીય અણુ છે, અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ 3 પ્રાઇમ છેડો છે અને આ 5 પ્રાઇમ છેડો છે,
थ्री प्राइम छेड़ा ऊपर सी सी ए एम एक टूकी श्रृंखला चौक्स श्रृंखला सी सी ए होय छे जे एमिनो एसिड ना जोड़ाण स्थान तरीके वर्ते छे એટલે અહીં આપણે લખ્યું છે કે એક્સેપ્ટર આર્મ કે જ્યાંથી જે સ્થાનેથી એમિનો એસિડ જોડાય છે ત્યાં થ્રી પ્રાઇમ છેડો છે ટીઆરએનએ નો થ્રી પ્રાઇમ છેડો એ એમિનો એસિડ નું જોડાણ સ્થાન છે ખાસ યાદ રાખીએ એમિનો એસિડ નું જોડાણ સ્થાન જ્યારે ફાઇવ પ્રાઇમ છેડો છે ફાઇવ પ્રાઇમ છેડા ઉપર ગ્વાનિન ન્યુક્લિઓટાઇડ એકમ હોય છે ટીઆરએનએ ની રચના જોઈએ તો આજે ભાગ છે લિટીથી આપણે દર્શાવેલો ભાગ છે એમાં જોઈ શકીએ છીએ કે ત્યાં ન્યુક્લિઓટાઇડ એકમ વચ્ચે હાઇડ્રોજન બંધ હશે પણ આ જે વિસ્તારો છે ત્યાં આગળ હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી એટલે કે અહીંયા હાઇડ્રોજન બંધ હોતા નથી અને એ વિસ્તારો કે જ્યાં હાઇડ્રોજન બંધ નથી તેને લૂપ તરીકે ઓળખવામાં આવે છે એ ખાસ યાદ રાખીએ કે આખા ટીઆરએનએ ના અણુમાં જ્યાં જ્યાં હાઇડ્રોજન બંધ નથી એવા જે વિસ્તારો છે તેને લૂપ કહેવાય છે અને ત્રણ પ્રકારના સોરી ટીઆરએનએ ની રચનામાં કુલ ત્રણ પ્રકારના લૂપ હોય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટી સાઇઝ સી લૂપ આજે પહેલો લૂપ છે તેને ટી સાઇઝ સી લૂપ તરીકે ઓળખવામાં આવે છે પછી આ ડીએચયુ લૂપ બરાબર છે ડીએચયુ નું ફૂલ ફોર્મ થાય છે ડાયહાઇડ્રોયુરિડિન લૂપ છે ડીએચયુ ડાયહાઇડ્રોયુરિડિન લૂપ અને ત્રીજું જે આ છે લૂપ તે એન્ટિકોડોન એટલે કે પ્રતિસંકેત લૂપ છે આ જે પ્રતિસંકેત લૂપ છે પ્રતિસંકેત લૂપ થી ટીઆરએનએ છે તે જનીન સંકેત મુજબ એમઆરએનએ ની સામે ગોઠવાય છે આ ત્રણેય પ્રકારના જે લૂપ છે તેનું ભાષાંતરની પ્રક્રિયામાં શું કામગીરી છે તેના વિશે જો વાત કરીએ તો આ ટી સાઇઝ સી લૂપ છે કે જેમાં સાત નાઇટ્રોજન બેઝ એકમો હોય છે અને આ ટી સાઇઝ સી લૂપ ખાસ કરીને ટીઆરએનએ અણુને રિબોસોમ્સના મોટા પેટા એકમ સાથે જોડવાનું કામ કરે છે કોષ રચના યાદ કરો જોઈએ કોષ રચનામાં આપણે ભણી ગયા કે રિબોસોમ્સ છે તે બે પેટા એકમોથી બને છે એક નાનું પેટા એકમ અને બીજું મોટો પેટા એકમ તો આ મોટા પેટા એકમ સાથે ટીઆરએનએને જોડવાનું કામ જે છે તે આ ટી સાઇઝ સી લૂપ દ્વારા થાય છે ડીએચયુ લૂપ બરાબર ડીએચયુ ખાસ ફૂલ ફોર્મ યાદ રાખે ડાયહાઇડ્રોયુરિડિન લૂપ તેની અગત્યતા શું છે અથવા તો તે કેવી રીતે ભાષાંતરની પ્રક્રિયામાં કાર્ય કરે છે તો આપણે કીધું કે એમઆરએનએ ના થ્રી પ્રાઇમ છેડા સાથે એમિનો એસિડ જોડાય છે એમિનો એસિડ સીધે સીધો આવીને જોડાઈ જશે ના સૌથી પહેલા આ એમિનો એસિડને જોડાતા પહેલા તેનું એક્ટિવેશન થવું જરૂરી છે અને એક્ટિવેશન નું કામગીરી જે છે તે આ ડીએચયુ લૂપ દ્વારા થાય છે ડીએચયુ લૂપ એમિનો એસિડ ને એક્ટિવેશન કેવી રીતે કરે છે તો કે ખાસ કરીને તે એમિનો એસાઇલ સિન્થેટિઝ ઉત્સેચક ને ઓળખે છે સૌથી પહેલા ડીએચયુ લૂપ છે તે એમિનો એસાઇલ સિન્થેટિઝ ઉત્સેચક ને ઓળખે છે અને આ ઉત્સેચક ભાષાંતરની પ્રક્રિયા માટે ચોક્કસ એમિનો એસિડ ને ટીઆરએનએ સાથે થ્રી પ્રાઇમ છેડાથી જોડે છે એમિનો એસિડ નું એક્ટિવેશન કરે છે અને એક્ટિવેશન થઈ ગયા બાદ ટીઆરએનએ ના થ્રી પ્રાઇમ છેડા સાથે આ એમિનો એસિડ નું જોડાણ રચે છે એટલે ડીએચયુ લૂપ જે છે તે એમિનો એસિડ ના જોડાણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેના માટે તે એમિનો એસિડ સિન્થેટિઝ ઉત્સેચકને ઓળખે છે ત્યાર પછી પ્રતિસંકેત લૂપ એન્ટિકોડન લૂપ અથવા તો પ્રતિસંકેત લૂપ પ્રતિસંકેત લૂપ જે છે તે ભાષાંતરની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યનો અથવા તો મહત્વની ભૂમિકા ભજવે છે કેવી રીતે તો કે આ લૂપના છેડા ઉપર આ જે ત્રણ ક્રમિક ન્યુક્લિઓટાઇડ એકમો છે એ ત્રણ ક્રમિક ન્યુક્લિઓટાઇડ એકમો એમઆરએનએ આપણો એમઆરએનએ છે દાખલા તરીકે તો આ એમઆરએનએ ઉપર જે જનીન સંકેત છે એ જનીન સંકેતને પૂરક આ ત્રણ ક્રમિક ન્યુક્લિઓટાઇડ એકમો દાખલા તરીકે એજીયુ જનીન સંકેત છે તો અહીંયા ટીઆરએનએ ઉપર યુ સી એ આ ત્રણ ક્રમિક ન્યુક્લિઓટાઇડ એકમ હોય તો આ પ્રતિસંકેત કહેવાય અને આ જનીન સંકેત કહેવાય એટલે જનીન સંકેતને પૂરક પ્રતિસંકેત અહીંયા આ એન્ટિકોડન લૂપ ઉપર હોય છે અને આ જે જનીન સંકેત જે નિશ્ચિત એમિનો એસિડનું સંકેતન કરે તે મુજબ આ પ્રતિસંકેત
અહીંયા 3 પ્રાઇમ છેડા ઉપર એમિનો એસિડને જોડે છે અને mRNA ની શૃંખલા ઉપર એમિનો એસિડને લાવવાનું કાર્ય છે તે મુખ્યત્વે આ tRNA દ્વારા થાય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખે કે જનીન સંકેતની સંખ્યા કેટલી હતી, આપણે કુલ 64 જનીન સંકેતો કીધા હતા। એ 64 જનીન સંકેતમાંથી 3 જનીન સંકેત એવા છે કે જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નહોતા। આમે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન નથી કરતા, તેથી તેને અર્થહીન સંકેતો અથવા તો સમાપન સંકેતો કહીએ છે। જ્યારે બાકીના 61 જે જનીન સંકેતો છે તે એમિનો એસિડ માટે સંકેતન કરે છે। હવે જો 61 જનીન સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરતા હોય તો તે પ્રમાણે 61 પ્રતિ સંકેત પણ હોય, અને જો 61 પ્રતિ સંકેત હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એવું પણ કહી શકીએ કે એક tRNA ઉપર એક પ્રતિ સંકેત છે, તો tRNA ની સંખ્યા પણ કેટલી થશે? 61 પ્રકારના tRNA છે તે આપણા પુષ્પરસમાં જોવા મળશે કે જે જનીન સંકેતને પૂરક પ્રતિ સંકેત ધરાવતા હશે અને તે મુજબ પુષ્પરસમાંથી એમિનો એસિડ્સને જોડીને mRNA ની શૃંખલા ઉપર લાવે છે અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે। તો આમ ભાષાંતરની પ્રક્રિયા એટલે શું? તો કે જનીન સંકેત મુજબ એમિનો એસિડ્સ લાવે અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય, જેમાં ત્રણેય પ્રકારના આરએનએ છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। એટલે આપણે અહીંયા tRNA અણુની રચના જોઈ। હવે tRNA અણુ અનુકૂલક તરીકે કેવી રીતે કાર્ય કરે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। આશા છે કે આપને આ વિડીયો સારી રીતના સમજાણો હશે। જો કોઈ મુશ્કેલી હોય તો WhatsApp મેસેજથી જણાવશો। થેન્ક યુ।